સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ 3 રસ્તા પાસે રહીશોએ ડસ્ટ ઉડવાને લઈને નેશનલ હાઈવે ઉપર ચક્કા જામ કર્યો તો રસ્તો બ્લોક કરાતા 1 મીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી હતી તો તંત્રના પાપે અનેક વાહન ચાલકો પરેશાન થયા હતા. અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે 48 ઉપર પ્રાંતિજ 3 રસ્તા પાસે છેલ્લા 3 વર્ષથી ઓવરબ્રિજનું કામ બંધ પડ્યું હોય અને જેને લઈને બાજુમાં સર્વિસ રોડ બનાવી દેતા રોડ ઉપરથી રોજના હજારોની સંખ્યામાં રાત દિવસ વાહનો પસાર થતા સર્વિસ રોડ ઉપર ડસ્ટ ઉડતા રોડ પાસે આવેલ રહીશોના રહેણાંક મકાનો સહિત ઘર બહાર પાર્કિંગમાં રહેલ વાહનો ઉપર 2 કલાકમાં ડસ્ટ થઈ જાય છે તો આ અંગે નવાઘરા ન્યૂ પટેલ કોલોનીના રહીશો દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ પ્રાંતિજ તલોદના ધારાસભ્ય પૂર્વ સંસદ નવા સંસદ પૂર્વ ધારાસભ્ય સહિત તંત્રમાં લેખિતમાં સમસ્યાનો નિકાલ લાવવા રજૂઆત કરવામાં આવી હતી, પણ કોઈ નિકાલ આવ્યો નથી તો કોલોનીના 4 બાળકો તથા 1 વૃદ્ધ ડસ્ટ ઉડવાને લઈને બીમાર પડતા હોવાનું ડોક્ટરો દ્વારા કહેતા રહીશોનો ગુસ્સો 7માં આસમાને પહોંચ્યો હતો અને નવાઘરા ન્યૂ પટેલ કોલોનીની મહિલાઓ અને રહીશો સોસાયટીઓ બહાર રોડ ઉપર આવી ગયા હતા અને રોડ ઉપર રસ્તો બંધ કરીને ચક્કા જામ કર્યું હતું, જેને લઈને અમદાવાદથી હિંમતનગર તરફ જતા નાના મોટા વાહનોની કતાર લાગી હતી અને નેશનલ હાઈવે 48 ઉપર 1 કિલોમીટર સુધી રસ્તો બંધ રહેતા ટ્રાફિક જામ થયો હતો. વાહન ચાલકોનો એક બાજુ હાઈવે ઉપર રહેલ ખાડાઓ અને બીજી બાજુ સર્વિસ રોડ ઉપર પડેલ ખાડાઓના ત્રાસથી વાહન ચાલકો પરેશાન અને બીજી બાજુ હાઈવે બંધ કરતા 1 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થતા 1/2 કલાક સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં સલવાયા હતા, જેને લઈને વાહન ચાલકો પણ પરેશાન થયા હતા. તો રહીશો દ્વારા અવારનવાર રજૂઆતો બાદ તંત્ર દ્વારા કોઈ જ નિવેડો ન આવતા આખરે સોસાયટીના રહીશોએ રસ્તો બ્લોક કરી રસ્તા ઉપર ચક્કા જામ કર્યું ત્યારે એક એમ્બ્યુલન્સ આવતા તેને જગ્યા આપવા રસ્તો ખુલ્લો કર્યો હતો અને રહીશો દ્વારા ચીમકી પણ આપવામાં આવી હતી કે જો તાત્કાલિક સમસ્યાનો હલ નહીં આવે તો આવતીકાલે ગુરુવારના રોજ સોસાયટીના વાહનો રસ્તા વચ્ચે મૂકીને ફરીથી રસ્તો બ્લોક કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે. તો પ્રાંતિજ 3 રસ્તા નવાઘરાથી છેક ટુડો સુધી હાઈવે ઉપર 1 કિલોમીટર સુધી ચક્કા જામ થયું અને પ્રાંતિજ પોલીસ સ્ટેશન સામે પણ ચક્કા જામ થયું હતું, પણ આ બાબતે પ્રાંતિજ પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી અને ટ્રાફિક ખુલ્લો થયો ત્યાં સુધી પ્રાંતિજ પોલીસને ઊંઘમાં કહ્યું હતું. ત્યારે હવે જોવું એ રહ્યું કે તંત્ર દ્વારા તથા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક એક્શન લેવામાં આવશે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિતિ જોવા મળશે એ તો હવે જોવું રહ્યું. કરવાથી પણ આનો કોઈ પણ નિકાલ કોઈ આરોગ્ય ખાતામાં કરીએ ગમે તો કરીએ આનો નિકાલ કોઈ આપવા પ્રશ્નનો કોઈ જવાબ આપવા કોઈ માટે તૈયાર નથી. આવનારા દિવસોમાં જો આનો પ્રશ્ન નહીં થાય તો આખા મેલાવાળા થઈને આ રોડ આ સદંતરે ચક્કા જામ કરવા મૂકી દેશું. બરાબર, અમે વારીએ ઘરે આવેદન પત્ર આલ્યા છતાંય આવેદન પત્ર આલ્યા 2 વર્ષ થઈ ગયા બરાબર, તો બી આનો નિકાલ તત્વને સમયે આનો આવતો નથી. અને જો તેમ છતાંય એમની રજૂઆત કરીએ તો થોડો થોડો 4 ઇંચનો ખાલી એ ઉપર અસ્તર લેલું મારીને અને આવા રીતે એ રહે જતા રહેશે બરાબર. એટલે જેથી કરીને આ ગાડીઓનો જે ગણો જમવામાં ગણો બધી રીતે એટલો બધો ડસ્ટ આવે છે કે લોકો પરેશાન થઈ ગયા છે. એટલે આનો સત્વરે જે થાય એ કરો, નકર પછી પબ્લિક છે અને આ જ પબ્લિકે ભાજપનો જ વોટ આપ્યો છે. આજથી નહીં પણ જાનથી મોદી સાહેબ આવે છે ત્યાંથી લોકો મોદી સાહેબનો જ વોટ આપ્યો છે એટલે ભાજપનો જ આપ્યો છે. એટલે આ નેશનલ હાઈવે નો પ્રશ્ન આજે 2 વર્ષથી આવો છે. અમારા બાળકો આજે 4 બાળકો બીમાર થઈ ગયા છે, તેમને હેલ્થ સેન્ટરમાં લઈ ગયા. હેલ્થ સેન્ટરના સાહેબે એવું કીધું કે આ ડસ્ટના કારણે આ પ્રોબ્લેમ થાય છે. અમે ગજેન્દ્રસિંહ સાહેબને રજૂઆત કરી 10 મિનિમમ 1 વર્ષથી રજૂઆત કરીએ છીએ, એ લેટરો લખીએ છીએ આવા પ્રશ્નો કરીને કરીને અમને પેલું એ કરી છે. આજે અમે મને વોટ આપવા માટે અમે તત્પર રહીએ છીએ તો એ લોકો અમારું કોઈ વસ્તુ ખબરતા નહીં. આજ સવારે મેં ગજેન્દ્રસિંહ સાહેબનો ફોન કર્યો અને ફોન કર્યા પછી તરત કીધું એમને, એટલે કે અમે 9 વાગે નિરાકરણ લાવીએ છીએ. પણ અમારી આ સોસાયટી હાઈવેનું કોઈ કામ કરવા તૈયાર નહીં નેતાઓ.
બસ એમના વોટ લઈને જીતીને અને ઘરે બેસી જાય છે. તમે કોને કોને રજૂઆત કરી? અમે ગજેન્દ્રસિંહ સાહેબ ને રજૂઆત કરી, જયારે દીપસિંહ ધારાસભ્ય પેલા એમએલએ પેલા સંસદ સભ્ય હતા ત્યારે એમને રજૂઆત કરી હતી. હમણાં શોભનાબેન જે નવા અમારા ચૂંટાયા એમને પણ અમે રજૂઆત કરી, પણ આ વસ્તુનો નિકાલ આવતો નથી. આજે 4 બાળકો બીમાર થયા છે, 10 દિવસ પછી બીજા 20 જણ બીમાર થશે, એનો જવાબ આપવા વાળું કોને? મને નિકાલ નહીં આવે તો શું કરશો? નિકાલ નહીં આવે તો અમે હોય રોડ ઉપર આમનું ભૂખ હડતાલ કરવા તૈયાર છે, કારણ કે અમારી બીમારી સોસાયટીમાં એટલી બધી દસ્તના કારણે વધી ગઈ છે, લોકોનો ફેફસામાં પણ પ્રોબ્લેમ થવા માંડે છે. અને આજે એક પેશન્ટ ફેફસાનું તો હાલ તૈયાર છે મારા આગળ, અને 4 બાળકો બીમાર. શું કેમ આ રસ્તો રોકે છો તમે? અમે આ બધા રોગ થાય છે બધું ઉડે છે, દવાખાના આવું છે બધાને ઘેર ઘેર, બધાને 2 જણ હોસ્પિટલમાં દાખલ કર્યો છું એટલા માટે. છેલ્લા 2 વર્ષથી આ પ્રશ્ન અમારો આનો કોઈ જવાબ જ નહીં આપતા. વોટ લેવાનો હોય તો અમે તમારા માટે ચૂંટાયા છે, બાકી અમારે જોવાય આવતા નથી અમને તો કશું. આ કેટલે બાળકો બીમાર થઈ ગયા છે, મોટા બીમાર થઈ ગયા છે, અને આ રજૂઆત અમે કહે તો સંતોષકારક જવાબ મળ્યો ના અમને. કોઈ ચૂંટણીમાં વોટ લેવા માટે અમે તમારા માટે ચૂંટાયા છે? શા માટે ચૂંટાયા? અમારા માટે નહીં, એ તો એમને પૈસા ભરવા માટે. કોલાણીમાંથી ગિરીશભાઈ પટેલ. અત્યારે અમે આ રોડ બ્લોક કર્યો છે એનું કારણ એક જ છે કે 2 વર્ષથી અમે છતાં આ રોડ ખરાબ છે, તો 2 વર્ષથી અમે અરજીઓ કરવા છતાં, આવેદનપત્ર આલવા છતાં રોડનું કોઈ કામ થતું નથી. આ ગાડી અહીંયાથી લાવીને 2 કલાક મૂકો એટલે એના ઉપર 1 ઇંચની ડસ્ટ ચડી જાય છે, અને અમારા મહેલામાં જમવામાં અને નાના બાળકોના શ્વાસના તકલીફો ઊભી થાય છે. એના માટે અમે કાલે મહેન્દ્રસિંહને કીધું, એ એવું કહે છે કે ભાઈ એ તો વરસાદ આવશે એટલે ધોવાઈ જશે, એટલે વરસાદ આવશે ધોવાઈ જશે, આ તો એમનો કોઈ કંઈ જવાબ કહેવાય? આ જવાબ અમને સંતોષકારક લાગ્યો નહીં, એટલા માટે અમારો રોડ બંધ કરવો પડ્યો છે. હવે આ જે આનો જ નિકાલ નહીં આવે તો અમે આવતીકાલથી તો મોટા પાયે અહીંયા ભૂખ હડતાલ ઉપર બેસવાના છે,